नमस्कार विद्यार्थी मित्रों, आपणे किंमत शोधवाळा दाखला लास्ट विडियोनी अंदर जोया था ने, तमने सरल लाग्या अने घणा बधा विद्यार्थीओ सरस रीते गण्या। ए टेबलनी अंदर आपणे किंमत केवी रीते मूकवी, टेबल केवी रीते तैयार करवो, ए आपणी वस्तु खास आवडवी जोईए। हजी आपणे एकादो के एवा विशिष्ट दाखलानो अभ्यास करी अने पछी आपणे आगळ वधशुं। अहीं तमने छेदवाळा आपेला छे, ए ज किंमत शोधवाना छे दाखला, छेदमां आपेला छे। चलो आपणे एक साथे दाखलो जोईए पछी आगळ जोशुं। जो प्रथम तमने आपेलो छे चार भाग्या कोट तीस नो वर्ग। कोट तीस की किंमत केटली थाय विद्यार्थी मित्रों? कोट तीस की किंमत थशे वर्गमूल में त्रण नो वर्ग वत्ता एक भाग्या साइन साइठ। साइन साइठ की किंमत केटली थशे? वर्गमूल त्रण भाग्या बे नो वर्ग माइनस कोस पिस्तालीस। कोस पिस्तालीस की किंमत थशे एक भाग्या वर्गमूल में बे वर्ग। अहीं आपणे सादरूप आपीए चार भाग्या कोट तीस की किंमत। कोट तीस की किंमत नो वर्गमूल त्रण छे, एनो वर्ग थशे त्रण वत्ता एक भाग्या वर्गमूल त्रणनो वर्ग त्रण छेदमां चार माइनस एक भाग्या वर्गमूल बेनो वर्ग थशे बे। અહીં પદે ને જે આ એક એના છેદમાં કાંઈ નથી, એકના છેદમાં પછી ત્રણ ને ચાર, એટલે મતલબ આ ચોથું પદે આ પહેલું પદે, અને તમે ઉપર લઈ શકો સીધા ગુણાકારમાં, એટલે ચાર એકા ચાર થઈ જશે, એટલે આવું થઈ જાય ચાર તૃતીયાંશ વત્તા ચાર ગુણ્યા એક થાય ચાર ભાગ્યા ત્રણ માઇનસ એક દ્વિતીયાંશ। હવે આપણે આનું સાદરૂપ આપવા માટે લસા લઈ લઈએ, તો લસા આવશે ત્રણ તો છ, છ લસા થશે, ત્રણને બે વડે ગુણી તો છ થાય, ત્રણને બે વડે ગુણી તો છ થાય, બે ને ત્રણ વડે ગુણી તો છ થાય। આ સંખ્યા વડે અંશને ગુણી દો, ચાર દુ આઠ વત્તા ચાર દુ આઠ માઇનસ ત્રણ એક ત્રણ, આઠને આઠ સોળ, સોળમાંથી ત્રણ જશે તો તેર, આઠને આઠ સોળ, સોળ માઇનસ ત્રણ તેર થાય, તેર ભાગ્યા છ આનો જવાબ મળ્યો આપણે। આવી રીતે આપણે અંશ અને છેદમાં આપેલા હોય એવા દાખલાનું સાદરૂપ આપીને કિંમત શોધી શકીએ। આવા કિંમત શોધવાના દાખલા તમને બોર્ડની દ્રષ્ટિએ પણ મહત્વના છે, હેતુલક્ષી વિશેષ બાર છે તો હેતુલક્ષીની અંદર પણ આવી કિંમત શોધવાના દાખલા પૂછાશે, એટલે આપણે કિંમત દરેકની આવડવી જોઈએ, ટેબલ ફરજિયાત છે। તો બધા તૈયાર કરજો, હવે આપણે આગળ જોશું। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે કિંમત શોધવાના અલગ અલગ દાખલા જોયા ને, પછી અંશને છેદવાળા જોયા, હવે કિંમત શોધવાની અંદર પણ તમને કોઈક અજ્ઞાત પદ આપી દીધો એની કિંમત શોધવી હોય તો એક્સ કેવું, જો અહીં મેં એક ઉદાહરણ લખ્યું છે, જો એક્સ ટેન વર્ગ સાઈઠ, અહીંયા એક્સ આપેલો છે, એક્સ ટેન વર્ગ સાઈઠ વત્તા ત્રણ સાઈન વર્ગ સાઈઠ માઇનસ ત્રણ ચતુર્થાંશ ટેન વર્ગ ત્રીસ બરાબર છ હોય તો એક્સની કિંમત શોધો। તમને જ્યારે આવી રીતે અજ્ઞાત આપેલું હશે પદ, ત્યારે તમને બરાબર કંઈક ને કંઈક કિંમત આપી દીધી હશે, જો બરાબર છ આપી દીધા છે, મતલબ કે આનું સાદરૂપ આપવાથી પરિણામ છ મળેલું, તો એક્સની શું કિંમત હશે તો એના માટે પરિણામ છ મળે। તો આપણે જે જે કિંમત આપીએ આપણે ટેબલ, એના ટેબલ પ્રમાણે આપણે કિંમત મોકલી મૂકી દઈએ, તો અહીં તમને આપેલો એક્સ ટેન વર્ગ સાઈઠ, તો એક્સની જગ્યાએ આપણે એક્સ જ મૂકશું, ટેન સાઈઠની કિંમત કેટલી થાય ટેબલ મુજબ? વર્ગમૂળ ત્રણ થાય, વર્ગમૂળ ત્રણનો વર્ગ વત્તા ત્રણ સાઈન સાઈઠની કિંમત કેટલી થશે ટેબલમાં? વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે હશે નો વર્ગ, આ ત્રણના ત્રણ મૂક્યા, સાઈન સાઈઠની કિંમત વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે એનો વર્ગ માઇનસ ત્રણ ચતુર્થાંશ ટેન ત્રીસ, ટેન ત્રીસની કિંમત કેટલી છે ટેબલમાં? વર્ગમૂળ એકના છેદમાં વર્ગમૂળ ત્રણ છે એનો કૌંસ બારે વર્ગ બરાબર તમને જે આપેલા એ છ ના છ, સમજાય વિદ્યાર્થી મિત્રો? એક્સની જગ્યાએ એક્સ, પછી આપણે ટેબલમાંથી કિંમત લખી, ટેન સાઈઠની કિંમત વર્ગમૂળ ત્રણ, સાઈન સાઈઠની કિંમત વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે, ટેન ત્રીસની કિંમત એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ બરાબર છ। હવે આનું આપણે આગળ સાદરૂપ આપીએ, એક્સ વર્ગમૂળ ત્રણનો વર્ગ ત્રણ થઈ જશે વત્તા ત્રણ છેદમાં વર્ગમૂળ ત્રણનો વર્ગ ત્રણ છેદમાં બેનો વર્ગ ચાર માઇનસ ત્રણ ચતુર્થાંશ એકનો વર્ગ એક થશે, વર્ગમૂળ ત્રણનો વર્ગ કેટલો થઈ જશે? ત્રણ બરાબર છ। હવે જો અહીંયા બાજુ બાજુમાં અંશ છેદમાં ઉડતા હોય તો ઉડાડવાના, નહીં તો પછી આપણે એક બાજુ લઈ જઈશું, કારણ કે પાછળ પદ આપેલું છે, પાછળ બરાબર આપેલું છે, એટલે આપણે અહીં ત્રણ ટપકા કરી દઈએ આગળ, અહીં થશે ગુણાકાર થઈ જશે ત્રણ એક્સ, અહીં કટ નહીં થાય તો આના સાથે ગુણાકાર કરી દેવાનો વત્તા ત્રણ તેરી નવ ભાગ્યા ચાર, અહીંયા ત્રણ ત્રણ ઉડી જાય તો થોડુંક સ્વરૂપ નાનું થઈ જાય અંશને છેદ, માઇનસ અહીંયા કેટલા બચ્યા એક ભાગ્યા ચાર
बराबर छ। आटलो समझी गया विद्यार्थी मित्रों, त्रण एक्स अँ उड़ता नहीं, त्रण तेरी नौ थी गया, नौ चतुर्थांश, आ त्रण त्रण कट थी गया, एक चतुर्थांश बराबर छ। हवे जो छेद में तमने चार दूर करवा लसा लेव पड़े, वच्चे बराबर आपेला, तो चार ने चार है तो लसा चार ज आवशे, तो आना छेद में चार छे, आना छेद में चार छे, तो आना छेद में कई नहीं, आने चार वड़े गुण नाखो, आना छेद में कई नहीं, आने चार वड़े गुण नाखो, तो लसा की रकम नीचे छेद में चार निकली जैसे। तो आप चलो गुणी दी, लसा चार आए तो आने चार वड़े गुणसू, चार तेरी के बार एक्स वत्ता नौ ने गुणवा जरूर नहीं, छेद में चार छे, एक ना छेद में चार छे, एने गुणवा जरूर नहीं, बराबर, अने चार वड़े गुणसू एटले निकली गया छेद में। जो तमे अहींया छेद में चार लखवा मांगो तो आपणे छ अहींया लखवा पड़े बराबर, पछी चार भागाकार में अहींया गुणाकार में लगे एटले छ चोक चौबीस थी गया, मैं सीधों स्टेप कर दीधुं। तो अहीं बार एक्स प्लस नौ में आर एक जशे एटले आठ बचशे बराबर चौबीस, तो बार एक्स बराबर चौबीस माइनस आठ, बीजी साइड आठ गया एटले, तो बार एक्स बराबर चौबीस में आठ जैसे तो कितना बचसे सोल, तो एक्स बराबर सोल भाग्या बार, सोल ने बार बने चार चार ना पाड़ा में आए, चार चौक सोल, चार तेरी बार, तो एक्स की किमत कितनी मिली, चार तृतीयांश, तो एक्स की किमत चार तृतीयांश हे, अपने एक्स की किमत शोधवानी हती। आ रीते अपने अज्ञात एक्स आपेलो ई पण किमतनी अंदर शोधी सकी, आवा हूँ दाखला तमने प्रेक्टिस में आपीश।